मतदान अत्यारे धीमे धीमे वधी रह्यु छे। सवारनो जे समय छे त्यारे जिल्ला तालुका नगरपालिकाओमां सारा प्रमाणमां मतदान थई रह्यु छे। ग्राम्यनी जनता घरनी बहार निकळी अने मतदान करवा माटे पहोंची रही छे। न्यूज 18 गुजराती आपने सतत अपडेट पण आपी रह्यु छे ने सीधा छे नवसारी जईशुं ज्यां मारा सहयोगी ભાવિન છે અને દાહોદથી આ રિપોર્ટ આપશે સાબિત ભાભોર। અને સીધા છે આપણે પહેલા જઈશું નવસારી છે। ભાવિન, કયા પ્રકારનો માહોલ આજે સવારથી જોવા મળી રહ્યો છે મતદાન મથકો પર? ચોક્કસપણે જેના આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો મહાસંગ્રામ એટલે કે જે મતદાઓમાં લોકશાહીનો પર્વ જે છે એ મતદાન કરવા માટે ઉત્સાહ છે। પરંતુ જો આપણે વાત કરું તો નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 12નું જે 2 નંબરનું બૂથ છે ત્યાં ઈવીએમમાં ખામી સર્જાતા મતદારો જે છે પોતાનો પવિત્ર મત આપવાથી ક્યાંક પ્રભાવિત થયા છે, જેને લઈને નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ મત આપવા માટે આવ્યા હતા। એમણે પણ છેલ્લા 1-1.5 કલાકથી પોતાનો પવિત્ર મત આપવા માટે રાહ જોવી પડી રહી છે। ત્યારે આ સમગ્ર મામલે જે ધારાસભ્ય છે પિયુષ દેસાઈએ વહીવટી તંત્રને જાણ કરી છે અને જે ઈવીએમમાં જે ખામીઓ સર્જાઈ છે એને લઈને ક્યાંક આકરું વલણ પણ અપનાવ્યું છે। આપણી સાથે પિયુષ દેસાઈ ધારાસભ્ય છે, સીધી વાતો કરીશું। અત્યાર સુધીમાં મારા વિસ્તાર વિધાનસભાના 2 વોર્ડમાં 2 મશીનમાં ખામી સર્જાઈ છે। તાત્કાલિક એમને આરોને બોલાવી લીધા છે, મશીન પણ સાથે આવી ગયા છે અને બંને તાત્કાલિક તેને બદલવા માટેના પ્રયત્નો કરી દીધા છે। આ માટે મેં બંને આરોને સીધી સૂચના આપી છે અને સૂચનાને લીધે મશીન લઈને જ આવી ગયા છે અને હવે મને એમ લાગે છે કે મશીન ચાલુ થઈ ગયા છે। પણ આ 1-1.5 કલાક સુધીની જે આ પ્રોસેસ છે એ જે થઈ છે એ બરાબર નથી એમ હું માનું છું। બીજા કયા કયા વિસ્તારોમાં જે છે મને અત્યાર સુધીમાં એક તો કોન્વેન્ટ સ્કૂલ અને બીજી ટેકનિકલ સ્કૂલ એ 2 બૂથમાં મને જે માહિતી મળી છે, સવારે જ મેં ફોન કર્યો, તાત્કાલિક આરો ત્યાં પહોંચી ગયા અને મશીન લઈને પહોંચી ગયા, એ પણ એનો આનંદ છે। આનંદ એટલે એટલા માટે છે કે આ એક લોકશાહીની પ્રક્રિયા છે, એમાં ડિલે થવું જ નહીં જોઈએ, પરંતુ ટેકનિકલ એરરને લીધે આ બંને મશીનમાં પ્રોબ્લેમ આવ્યો હતો। અધિકારીઓ જે હતા એમના પર બી આકરું વલણ અપનાવવામાં આવ્યું છે? નહીં, આકરું વલણ તો નથી અપનાવ્યું, પણ એટલીસ્ટ ફોન પર મારી ચર્ચા થઈ છે કે ભાઈ આ બાબતમાં પહેલેથી એની સર્વિસ હોય કે ટ્રેનિંગ હોય એ રીતની હોવી જોઈએ। કારણ કે 1-1.5 કલાક સુધી જ્યારે નાગરિકો બહાર ઊભા રહે અને આ રીતે એ લોકોએ વેઇટ થવું પડે એ બરાબર નથી। જે ચોક્કસપણે જે રીતના 1-1.5 કલાક સુધી જે રીતના મતદારો જે છે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં જે પ્રભાવિત થયા હતા એને લઈને ધારાસભ્ય પણ આકુલ વલણ અપનાવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સવાલો પણ ઉઠી રહ્યા છે કે જે રીતના વહીવટીતંત્ર દ્વારા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ ચૂંટણી સુપેરું પાર પડે એ માટે તમામ જે તૈયારીઓ કરી હતી, પરંતુ હવે જે રીતના ખામીઓ સામે આવી રહી છે એના પરથી ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક હજુ મતદારો પણ પ્રભાવિત થઈ રહ્યા છે। અને બીજી બાજુ જે ધારાસભ્યો છે જે તે પાર્ટીના જે ઉમેદવારો છે એ ઉમેદવારો અને સ્થાનિક જે કર્મચારીઓ જે છે જે પોલિંગ અધિકારીઓ છે પોલિંગ સ્ટાફ છે એ લોકો સાથે સીધું જે રકઝકો થઈ રહી છે અને તે એનો ભોગ જે મતદારો છે હાલ બની રહ્યા છે। અમારી સાથે જોડાયેલા રહેશો દાહોદથી સાબિર ભાભોર પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી સાબિર, જો હું ના ભૂલતી હોય તો આ એ જ દાહોદ છે જ્યાંથી 2 દિવસ પહેલા એક વિડીયો પણ સામે આવ્યો હતો કે ચૂંટણી સમયે દારૂની રેલમ છેલ કરવામાં આવે છે અને લોકોને છૂટથી એ દારૂ વેચવામાં આવતો હતો, તેની અસર શું આ વખતે આ મતદાન ઉપર જોવા મળી રહી છે અને કયા પ્રકારનો માહોલ આજે સવારથી જ છે? બિલકુલ સંધ્યા, જે પ્રમાણે આજે દાહોદ જિલ્લામાં જે જિલ્લા પંચાયત તેમજ 9 તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે મતદાન યોજાઈ રહ્યું છે, પરંતુ જેમ આપે કહ્યું કે જે 2 દિવસ પહેલાં જે દારૂનો વિડીયો વાયરલ થયો હતો, દારૂની રેલમ છેલ થઈ હતી અને જે પક્ષો દ્વારા રાજકીય પક્ષો દ્વારા જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે દારૂ અથવા તો પૈસા કોઈપણ રીતે જે મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આજે વહેલી સવારથી જે જોઈએ તો ક્યાંક ને ક્યાંક જે મતદારોની અંદર જે ઉત્સાહ ઓછો જણાઈ રહ્યો છે, પરંતુ જે 9 વાગ્યા પછીનો સમય ગાળો છે તેના અંદર જે મતદારો જે મતદાન મથકે પહોંચી રહ્યા છે હાલનું આપણે દ્રશ્યો બતાવવામાં આવ્યું છે, જે લીમડેડા તાલુકાના પાલ્લી ખાતે છે કે જે જિલ્લા પંચાયત અને તાલુકા માટે જે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી ચૂક્યા છે, તો ક્યાંક ને ક્યાંક જે મતદાનની ટકાવારી વધે તેવી શક્યતા જણાઈ રહી છે। ખાસ કરીને જે વાત કરીએ તો જે 9 વાગ્યા સુધીની વાત કરીએ તો સરેરાશ દાહોદ જિલ્લાનું જે માત્ર 6% જે મતદાન નોંધાયું છે, ત્યારે જે આવનારા જે બાકીનો સમય છે દિવસ દરમિયાન ત્યારે જે
एक टकावारी वधे तेवी शक्यता जणाई रही छे। खास जे बीजी एक राहत ए जोवा मळी रही छे अत्यार सुधी के जे दाहोद जिल्ला नी अंदर जे भूतकाळनी वात करीए तो जे अनेक चूंटणीओ जे हिंसक जोवा मळी छे, अनेक जे ग्राम्य विस्तारोनी अंदर जे अथडामण जोवा मळी रही छे, परंतु जे आ चूंटणीनी अंदर अत्यार सुधी आवी कोई घटना सामे नथी आवी तेने लईने जे तंत्रने पण राहतनो दम श्वास लीधो छे। जी बिल्कुल, सवाल ए छे जे लोभामणी लालचो आपवामां आवे छे, आप जे रीते जणावी रह्या छो के अत्यारे तो ओछुं मतदान जोवा मळी रह्युं छे, लोको थोड़ा ओछा बहार निकळ्या छे, जो के धीमे धीमे लोको बहार निकळशे तेवुं दाहोदमां लागी रह्युं छे। आपनो आभार अमारी साथे जोडावा बदल। आज मुद्दे आपणे चर्चा करीशुं कारण के दाहोदथी अमे जे दृश्यो बताव्या छे बे दिवस पहेला पण आज रीते आ प्रकारनो वीडियो जे वायरल थयो, तो सवाल ए छे के शुं मतदारों ने लोभ लालच आपीने मतदारों ने ત્યાં બોલાવવામાં આવે છે, સવાલ અહીંયા આ છે। અને કિંજલબેન પણ આપણી સાથે જોડાયા છે, પોલિટિકલ એક્સપર્ટ કિંજલબેન આપનું સ્વાગત છે। સંજીવભાઈ આપણી સાથે જોડાયેલા છે બીજેપી તરફથી, આ સાથે જ નાગજીભાઈ પણ આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયેલા છે, જયેશભાઈ છે। જયેશભાઈ, સવાલ એ છે મતદારોને રીઝવવા માટે કોઈ પણ અખતરો કરવામાં આવે છે દાહોદથી સંવાદદાતાનો